મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અત્યારે વાગ્યા છે 6:30. ભાઈ 5 વાગે ઉઠીને રેડી તૈયાર થઈ ગયા છે. આજે ભાવનગરની અંદર વહેલું શૂટિંગ છે, ઘણા ટાઈમ પછી આજે વહેલું શૂટિંગ. આવી રીતના ઈદડા બનતા હોય છે. छोटा कारीगर तू क्या काम तो कर टिशू तने आवडे बनावता है या कमड बनावता आवडे? अरे वाह, कमड केम लेवाना होय रे. तारो वीडियो जोयो हो? आ मोरना इंडा जीतरवा नो पड़े भाई. સ્ટેપ બાય સ્ટેપ બધું આવશે. આજે ઘણી બધી વસ્તુ નવી નવી આપણે શીખવા જાણવા મળે. રાજભાઈ બનતા જોઈએ. હા, પૂરી પૂરી આખી આખી પ્રોસેસ. તમારા પપ્પા અને તમે જયારે ભણવાનું મૂકી દીધું કે ભાઈ તમારે આ જ કામ કરવું છે, તમારા પપ્પાએ તમને શું શીખડાવ્યું? રોજે રોજના તાજાને સ્વાદિષ્ટ ખમણ, બહેનોને રાંધુની ભાઈઓને ઠુક્કો, સાંભળવાની ભાઈઓની ખમણની રસોઈ ટાઈમે ટાઈમે દઈ દેવાની. સ્વાદ લેશું એકવાર તો લેવાનું મન થશે વારંવાર. ચાલુ વાટેલી દાળના પેશિયલ ખમણ, ઈદડા સેન્ડવીચ, સેવ ખમણી. આ તો તમે મને અહીંયા ધીમે ધીમે બોલ્યા. આ તો કઈ શેરીમાં તો સંભળાય નહીં, તો જોરથી બોલો કેવી રીતે બોલો. રોજે રોજના તાજાની સ્વાદિષ્ટ ખમણ, વાટેલી દાળના પેશિયલ ખમણ, રોજે રોજના વાટી દાળના ખમણ, બહેનોની રાંધુની ભાઈનો ઠપકો, સાંભળોની ભાઈની ખમણની રસોઈ ટાઈમે ટાઈમે આપી દેવાની. સ્વાદ લેશું એકવાર તો લેવાનું મન થશે વારંવાર. આ તો ઉભો ઉભો ની ઠક્કરના ખમણ આવ્યા છે. ભાઈ ભાઈ ભાઈ, હવે સાચું, હવે અંદર થી આ નાભી માંથી નીકળેલો અવાજ છે. પછી હજુ કઈ પછી ઘણા એમ કે ભાઈ આ બેનો ને રાંધું ને ભાઈ નો ઠપકો, બેનો ની હાથમાં કેમ, બેનો ને તમે કેવો ભાઈ ને, તમે એમ કે હાથમાં એને મોં માં છે, બેનું એવું છે તમે કોઈ પણ વસ્તુ આપો એટલે બેનું તો ચાકવાની જ છે, ભાઈઓ ખાવાના નથી. એટલે અમે એમ કીધા હાથમાં એને મોં માં હોય એટલે એ રીતના. પછી ખાલી ખમણ થઈ ગયા છે, ખાલી છોકરા વાળે તાળી કાલી ખમણ. પછી બીજું કઈ ફાવે કે નહીં બોલતા? તમાર પપ્પા તો ઘણું આવડતું છે ને બોલતા? હા, મારા પપ્પા તો વાત કરો, મારી તો તમે ન કેવું સૂત્ર બનાવીના. હું વાત કરો? હા, એ તો બહુ આના કિંગ છે. પપ્પાની જે મહેનત છે ને એની હારમાં તો અમે કોઈ આવે જ ન આવે. પપ્પાએ તો જે સ્ટ્રગલ કર્યું છે ને એ તો અઢળક સ્ટ્રગલ કરીને બે અહીંયા પછી અમને સ્ટેજ ઉપર પહોંચાડ્યા. પછી અમને એમ કીધું કે ના, તમે હું જે મહેનત કરી ને એ તમારી આની આની એટલી બધી મહેનત નથી કરી, તમે આ આ રીતનું સ્ટેજ ઉપર તમને દુકાને અમને બેહાડી દીધા. એને તમે ગમે તે હાથ મને દુકાન કરીને દો. તો પપ્પાએ એમ કીધું ભાઈ તમે દુકાને પેઢી ઉપર બેઠતા થઈ જાઓ. આ એની હિસાબે અમે અત્યારે આ પેઢી ઉપર અત્યારે જે છે એના એના આભારી છે. તમારા પપ્પા બેસે ખરા પેઢી? પપ્પા નો ફેરી કરે નહીં, નિવૃત્તિ ને 6 વર્ષ 6-7 વર્ષ થઈ ગયા નિવૃત્ત છે. પણ પપ્પાએ જે મહેનત કરી ને તમને મારે સ્ટેજ ઉપર એવા બે હવે ભવિષ્યમાં કાલે તમારે એમ કીધું છે કે ના, હાલની અંદર અમે એનું પોતાનું સૂત્ર રાખ્યું છે કે રોજે રોજ ખમણવાળી, રોજે રોજ કોઈ પણ ગમે તે માણસ ગમે તેથી હોય કે પપ્પા તો બધી બાજુ ફેરી કરતા હતા એનું તરત ખબર પડી જાય કે રોજે રોજ ખમણવાળા. અત્યારે અમે પોતે ઓળખાય છે તો એના નામ ઉપર જ અમે ઓળખાય છે અને અમારા ફાધરના નામ ઉપર રોજે રોજ ખમણવાળાના દીકરા, કાળુભાઈના દીકરા. વાહ ભાઈ વાહ. પ્રમાણિકતાથી વેપાર કરવાનો, પૈસા હું મળે છે કે નથી મળતા એ બહુ નહીં જોવાનું. આપણી જે ગુડવિલ છે ને દિલથી કામ કરવાનું. હવે વાત પૂછો, પણ હું 1984માં મેન બજારમાં બોલપેન વેચતો. બોલપેન? હા, ત્યારે મારે નામ હતું મારો જય ભવાની 70 ખમણ આવું, જય ભવાની બોલપેન હલકો 1 રૂપિયો 1 ભાવ 1 રૂપિયા. હા, 1 રૂપિયામાં. તો એ બોલપેનમાં મારે લેન લાગતી, લેવાવાળા
થોડાક જ હોય પણ જોવા વાળા બહુ જાજ આવે. તો હું એ વખતે છે ને એ વખતે તો અમારી કેવી સરસ મિત્રની ઉંમર હતી, પણ આઈએ પધારીએ દેખીએ દેખને કાંઈ કોઈ કામ નહીં. બોમ્બે વાલે આ ભાવનગર શહેરમાં લાવે રૂપિયા કરશે નહીં, નફો નહીં નુકસાન, એક રૂપિયામાં ગમે તે લ્યો. પછી કોઈ મારા 25 લે 50 લે હો લે, ભાવમાં કોઈ દી ફેર નહીં. આપણે એ સીધા તો પહેલો જાણે કે ભાવ માટે ડબલ ભાવ નહીં કરો, નહીં બે ભાવ નહીં. કેમ કે આજ ક્વોલિટી જે જોતી છે એ મને અમને પૂરતા પૂરતા જ આવતી. આજ આ ખમણમાં એવું હું ભલે કાચા ખાતે રોડ ગલીએ ગલીએ જતો, હું ગાડી લઈ નીકળતો ને કાંઈથી મારી ગાડી પહેલાં હોતી પહેલાં તો હું છે ને 50 80 પછી પાછું હોન્ડા ઉપર જતો. જે કોઈને ખમણ લેવા હોય ને ખાવા હોય ને તો એ છે ને ફડાકના આડા પડી જતા. એ કંઈ છે ને રોટલીની રાહ ન જોતા, ટાવડી ઉપર રોટલી વળી જાય તો બળી જવા દીધું, નહીં તો આપણે આ ખમણ ખાધા ઉપર રહી જશું, ઊભા નહીં રહીએ. હા આપણે તો અહીંયા હાથ પડ્યો હોય રોજે રોજ બાકી એ મારી ચીજ ભાષા બાકી કાંઈ નહીં. રોજે રોજ એટલે એક જાત તાજા સ્વાદિષ્ટ ટેસ્ટફૂલ ભાટીડાના ખમણ, સેન્ડવિચ ખમણ, સેવ ખમણી, ખાંડવી એ રીતની પ્રખ્યાતી. અને આજુબાજુના અમારા મામા કોઠાના ઈચ્છાથી મને આજુબાજુના 7-8 કિલોમીટરની અંદર મને કોઈ ન ઓળખતું એવું તો બને જ નહીં. આમ ભાવનગર જિલ્લા લેવાય ને આમ, છતાં આ તો બહુ પદ્ધતિસરનું જોલાયા દાદા, રોજે રોજવાળા દાદા આવ્યા, દાદાના ને ખમણ લઈને જવાને. આ છોકરાની મમ્મીને કે મારે તમને જોઈને ભૂખ લાગી જતી હશે માણસો ને, વાત તો જો કે ભાઈ આજે ખમણ ખાવા પડશે. ના હું તો રોજ ડેઈલી સર્વિસ હતી ભાઈ, પણ આમ તમે નીકળો ત્યારે ભૂખ લાગી જાય. કુદરતી યાર, તમે ભલે કદાચ જમી લીધું હોય, નાસ્તો કરી લીધો હોય તો તમારો હાથ સાંભળે. આપો ટાઈમ જ પીછો તો ભાઈ મને ભાડા મરું લગભગ મારા પેલા હવાનો જે કઈ વ્યવસાય છે જથ્થાબંધનું થોડું જાદુ જે કાંઈ હતું એ મેં આપી ને પાછો છેલ્લે પાછો હું જાઉં મારી દુકાનનો માલ વેચવાવાળા વેચતા હતા. અને પછી પાછો નીકળ્યો લગભગ 11 વાગે નીકળ્યો કે 10 વાગે નીકળ્યો, પણ 2-9 વાગે ને ત્યાં મારા કોથરા ખાલી કરીને આવતો થેલા ફ્રી મારા જે થેલા હોય ને એ મેં તો આ લોકો એમ કે તમે કઈ રીતે હોજો, કઈ રીતે નહીં આપણું એક છે ને બુબી એક છાપ લોકો વિશ્વાસથી ઊભા જ હોય ને બધાને ખબર જ હોય કે આ આવશે એટલે આવશે જ. એમાં વાર પડે તો હું અવશ્ય જતો, હજી પેલા કોપર એમ થતું ગાલો ન જોઉં, વાર પડે તો કોઈ દી ને હું અહીંથી રૂવા સુધી પહોંચી જતો. આની કોઈ કાળિયા બેડ સુધી ભાઈ કોઈ ભાઈ પૈસા નું હોય તો તમે આપતા આપી જ દેતો 100%. એને પેલા પણ પૈસા ની જરૂર પડે, એમે ખબર નહીં ગયો પૈસા મને ભાઈ મારે પૈડા વળવાનું છે. હું તો આજ દીધો કાલ પરમ દિવસે ગમે ત્યારે તમારી મેં પૈસા લઈ લઈશ, પણ તમે ખમણ ખાવ એ જ મારો આનંદ. કોઈ તમારા તમારું કરી નાખે એવા ખરા કે ખમણ ખાઈ ગયા હોય પછી પૈસા ના આપ્યા હોય? એવું તો કોઈ અશક્ય અસંભવ. અને એ સિવાય આદરી મેં એવું છે ને કે મને કોઈ લે ભાગુ નથી મળ્યા કે ભાઈ મને એકાદી દે એને, એ તો કોઈને મેં ગણકાર્યા નથી, એ કોઈ મારી અમે આવ્યા નથી. હા એવા જ નથી, ભગવાને મોકલ્યા જ નથી, મોકલ્યા જ નથી. કેમ કે આપણો સિદ્ધાંત જ છે, જો ભાઈ ઘરાક હોય તો જ આપણે ઊભા હોય. કોઈ પણ ખાચામાં લગતામાં સોસાયટીમાં હારી હારી સોસાયટીમાં મને કોઈ એના નથી પડ્યું કે ભાઈ તમારે નો એન્ટ્રી. ભાઈ મારે એન્ટ્રી હું તો છે ને કે આ અંદર જી ના માટો મારી બહાર આવું છું, ઘરાક હોય તો આપું છું, બાકી મારે કાંઈ કોઈ નહીં કે બીજું કોઈ. ચલો હવે આપણે તમારે નીચે આવવાનું છે થોડી વાર પછી. ના ના આવીશું. આજે ખૂબ મજા આવી ગઈ, વિડીયો આખો પૂરો કરી લીધો. અને ભાઈ જય ભવાની ઠક્કર ખમણમાં ખરેખર મોજ આવી ગઈ. અહીંયા ભાઈ તમારા ખમણ ખાધા, આખી રેસીપી કેવી રીતના બને છે એ લોકોને બતાવ્યું. અને દાદા તમારી વાતો સાંભળવાની બહુ મજા આવી. દુઃખી શું લેવા રહેવું જોઈએ? કારણ કે બનાવવા વાળો ભગવાન છે, તે દુઃખી કેમ રાખે? તમે કેમ રાખે? આપણે આપણે આપણી મોજમાં જ રહેવાનું. બેન આભારી મારા પપ્પા ના કે ભાઈ આ બધી વસ્તુ કારીગરી લાઈન અમને શીખડાવી ગયા, તમે કોઈ જગ્યાએ પાછા ન પડો ભવિષ્યની અંદર. નીતિ થી ચાલુ ઈ ખાંડા કેરી ધાર છે,
અને એ બહુ અઘરું છે એમને કીધું હતું ત્યાં સુધી મને. ને મારા નાના બાબા ટોટલ હેન્ડલિંગ એને આપવા, બાકી આ મોટા ભાઈ એટલે અમુક કાર્ય આની સિવાય મારે થાય. હા, એ બે નો મનમેળ હોય તો, કારણ કે એક એક પાટા ઉપર એક પાટા ઉપર ગાડી એક નો ચાલે, બે પાટા જોઈએ, બે પાટા જોઈએ. રામ લક્ષ્મણ ની જોડી છે. અને ખૂબ મજા આવી દાદા, તમારી વાતો સાંભળવાની બહુ મજા આવી છે, નીતિ ની વાતો. અને અમને કહેવાય ને કે અમારો પાવર છે ચાર્જિંગ થઈ ગયું. આ તો અત્યારે જે વાણી ઉપર નીકળતો નથી, નકર તો તમે એમ જ કે હું વાંચે. નાના પાકું, હવે આવીશું ત્યારે ચોક્કસથી તમારી મુલાકાત પાછી બીજી વાર લઈશું, અને બીજું પછી ઘણું બધું બતાવશું આપણે લોકોને. બહુ મજા આવશે તમારો વિડીયો જોવાની, અને પાછા નવા વિડીયોમાં મળીએ દાદા. ચાલો એમ ને. હા ચાલો, આજે હું અત્યારે જઈ રહ્યો તો ભાવનગરથી રાજકોટ, અને કાલે તમારા વડાપાઉં ખાવાનું મળી ગયા. સરદાર, સરદાર યાદ રાખો ને, સરદાર નો છે વાળો નાખો, અને છેલ્લી દુકાન મારે ખેલતી તમારી નાસ્તા માટેની, પણ પેલા નંબર ની દુકાન તમારી. હો ભાઈ, અહીંથી નીકળો ને, મને તો તમારો આ જે જગ્યા, આ જે તાવડો હતો ને ભાઈ, એ એક બહુ જોરદાર ગેમ હતો મને. અને ગરમા ગરમ ઘૂઘરા અને વડાપાઉ તો ભાઈ એવા બનાવે ભાઈ કે મોજ જ આવી જાય. ખાતે જ રાખો તમે, ઘૂઘરાય છે ને તો. હા, આજ મને ઘૂઘરાય ખવડાવો, આજે આજે લાગી છે ભૂખ હટીને. હા, બે ખાવા મળશે ને આજે ગરમ ગરમ. મને તો ગરમ વધારે પસંદ હોય, સારું સારું ખવડાવવા વાળા માણા મને બહુ મજા આવે. તમારે તો ખાવા વાળા આમ સારા આવે તો જ મજા આવે ને તમને. હા, પોચું પોચવા વાળા નો મજા આવે. હા, એના કરતા નું આવે સારું, કા તાકાત વાળા હોય. એમાં બે ફાયદો થાય, એક તો ધંધો સારો થાય, અને ખાવાનું આપણે એમ કદર કરે. ફોન આવી ગયો તમારો. આજનો વિડીયો એ પૂરો કરીએ છીએ. બહુ જ મજા આવી ગઈ. આજે અમે પટેલ વિહારમાં જમવા આવ્યા હતા ભાઈ, ખરેખર બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. અને ખાસ તો તમારી ચોખાઈ એક નંબર. અને અહીંયા કિચનમાં ખાલી તમે જ્યારે પણ અમિત માર્ગ પાસે તમે જાઓ ત્યારે ચોક્કસથી જમજો ભાઈ. અમે એટલી બધી મજા આવી ઓરિજિનલ આજે કાઠિયાવાડી. ઘણા ટાઈમ પછી આજે મને ખાવાની મજા આવી, દિલથી બનાવેલું. અને અમારા ભાઈ આજે કેટલું ખાસ છે મને ખબર નથી. આજે વિડીયો પતી જાય સીધા ભાઈ નો નંબર બોબર એડ્રેસ લઈ લઈએ. હા, સાચું કહું તમને, અને સીધા ડાયરેક્ટ ચાલો હવે નીકળીએ આપણે ઓન ધ સ્પોટ. પણ આજે ભાઈ આજે અમે પાછા જીતુભાઈ આવ્યા છે તો જીતુભાઈ પાછા બોલાવે છે, તો અહીંથી પાછું જમીન પાછા અમે પાછા ત્યાં જમવા જવાના છીએ. એટલે એ બીજા નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ, પણ અહીંયા થોડું થોડું અત્યારે જમી લઉં, બહુ મજા આવી જમવાની.